ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવી ટૂટી ફૂટી. તો આમ તો ટૂટી ફૂટી કાચા પપૈયામાંથી બનતી હોય છે, પણ આજે આપણે આ ટૂટી ફૂટીને પપૈયાના બદલે તરબૂચની છાલમાંથી બનાવીશું. તરબૂચ ખાધા પછી આ જે એનો સફેદ ભાગ હોય એમાંથી ટૂટી ફૂટી બનાવીશું અને એટલી સરસ બનશે કે તમે પપૈયાની ટૂટી ફૂટી પણ ભૂલી જશો. તો તરબૂચ પણ ખવાશે અને વેસ્ટમાંથી બેસ્ટ પણ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ટૂટી ફૂટી કેટલી સરસ બની છે. આ ટૂટી ફૂટીને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો રેસિપીને શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સૌથી પહેલાં ટૂટી ફૂટી બનાવવા માટે અહીંયા મેં તરબૂચની છાલ લીધી છે. તો તરબૂચ ખાધા પછી આ જે તરબૂચની ઉપર લાલ ભાગ હોય એને કાઢી લેવાનો છે અને તરબૂચની આપણે ટૂટી ફૂટી બનાવવા માટે તરબૂચને આ રીતે લાંબી લાંબી ચિપ્સમાં કાપવાનું છે. તો એ પહેલાં આપણે તરબૂચનો જે સફેદ ભાગ છે એમાંથી ટૂટી ફૂટી તૈયાર કરવાની છે. તો આ જે તરબૂચની ઉપર જે લીલો ભાગ એટલે કે જે લીલી ઘાટા લીલા કલરની છાલ છે એને આપણે કાઢી લેવાની છે. તો આ રીતે આપણે તરબૂચની છાલને એકદમ સારી રીતે કાઢી લેશું. તો બિલકુલ આ જે ડાર્ક ગ્રીન કલરનો ભાગ છે એ પણ ના રહેવો જોઈએ અને વચ્ચેનો જે લાલ ભાગ છે એ પણ ના રહેવો જોઈએ. આપણે જે તરબૂચની અંદરનો સફેદ ભાગ છે એમાંથી જ ટૂટી ફૂટી તૈયાર કરવાની છે. તો હવે ટૂટી ફૂટીને સમારવા માટે આપણે આ રીતે પહેલાં તરબૂચની છાલની થોડી લાંબી લાંબી ચિપ્સ કરી લેશું અને આ રીતે આપણે વધુ નાની પણ નહીં અને એકદમ મોટી પણ નહીં એ રીતની ટૂટી ફૂટી તૈયાર કરી લેશું. તો ટૂટી ફૂટી માટે આ રીતે આપણે તરબૂચને સમારી લેશું. તો બહુ વધુ પડતા નાના ટુકડા નહીં કરવાના, નહીં તો જ્યારે આ ચાસણીને એબ્ઝોર્બ કરશે અને થોડા સુકાશે ત્યારે એકદમ શ્રિંક થઈ જશે. એટલે આ રીતના મીડિયમ સાઇઝના તરબૂચના પીસને તૈયાર કરવાના છે. તો પહેલાં આપણે બધા તરબૂચને આ રીતે કાપી લેશું. તો અત્યારે મેં 1.5 કિલો જેટલું મારું તરબૂચ હતું અને એની જે છાલ હતી એ મેં લીધેલી છે. તો મેઝરમેન્ટ આગળ આપણે ખાંડનું એ પ્રમાણે લેશું. અહીંયા તમે જુઓ આ રીતે મેં તરબૂચને એકદમ સારી રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી તૈયાર કરી લીધું છે. તો હવે ટૂટી ફૂટી બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈમાં 1 લિટર જેટલું પાણી ઉમેરી દેશું અને પાણીને આપણે એકદમ સારી રીતે ગરમ થવા દેશું. તો આ રીતે પાણી ઉમેરી હાઈ ગેસની ફ્લેમ પર પાણીને ગરમ થવા દઈએ. તો આ રીતે પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં તરબૂચના ટુકડા ઉમેરી દેશું. તો આ રીતે બધા તરબૂચના ટુકડા આપણે પાણીમાં ઉમેરી દઈએ. જો બની શકે તો આ રીતની થોડી પોળી અને મોટી કડાઈ લેજો જેથી ટૂટી ફૂટી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા તરબૂચના ટુકડા ઉમેરી દીધા છે. આને ગરમ પાણી સાથે એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને હાઈ ગેસની ફ્લેમ પર ઘડિયાળમાં જોઈ અને આને 10 મિનિટ માટે બાફવાના છે. તો 10 મિનિટમાં આપણા જે આ ટૂટી ફૂટી માટે તરબૂચના પીસીસ છે એ 75% જેટલા કૂક થઈ જશે અને થોડા ટ્રાન્સપરન્ટ પણ થઈ જશે. તો થોડી થોડી વારે આ રીતે ચમચો તમારે ફેરવતા રહેવાનો. તો અહીંયા તમે જુઓ લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે. આપણા તરબૂચના પીસ થોડા થોડા ટ્રાન્સપરન્ટ થવા માંડ્યા છે અને થોડા સોફ્ટ પણ થવા માંડ્યા છે. આને તમે એકદમ સારી રીતે કૂક કરજો જેથી તમારી જે ટૂટી ફૂટી છે એ સહેજ પણ ચવડ ના થાય અને એકદમ સરસ અંદર સુધી રસીલી બને. તો હવે અહીંયા લગભગ મેં 10 મિનિટ માટે આ તરબૂચના જે ટુકડા છે એને પાણીમાં બાફી લીધા છે. હવે તમે જુઓ આનો કલર આ રીતનો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને આ થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ પર આપણે એને ગરમ પાણીમાંથી કાઢી લેશું. તો આ રીતે નીચે એક બોલ રાખી દેશું, એના પર આ રીતે ગણો રાખી બધું ગરમ પાણી કાઢી અને આપણે તરબૂચના જે ટુકડા છે એને થોડી વાર માટે ઠંડા થવા દેશું. અને થોડા તરબૂચના ટુકડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા 2 કપ જેટલી ખાંડ લેશું અને એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરી દેશું અથવા ખાંડ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી લેશું. તો 1.5 કિલો મારું તરબૂચ હતું એની સામે મેં 2 કપ જેટલી ખાંડ લીધી છે. હવે આ રીતે ખાંડને આપણે અહીંયા કોઈ ચાસણી નથી બનાવવાની, જસ્ટ આપણે ખાંડને મેલ્ટ જ કરવાની છે. તો પાણી સાથે લગભગ 3-4 મિનિટમાં તમે જોઈ શકો છો આપણી ખાંડ બધી પીગળી ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણા જે બાફેલા તરબૂચના ટુકડા છે એને ઉમેરી દેશું અને ચાસણી સાથે આ તરબૂચના ટુકડાને આપણે 10-15 મિનિટ માટે
બોઇલ કરી લેશો, અથવા તો આપણી જે ચાસણીની ક્વોન્ટિટી છે એ થોડી ઓછી ના થાય ત્યાં સુધી આને તમારે થવા દેવાના છે. તમે ઢાંકીને પણ આને કૂક કરી શકો છો. હું હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે ઢાંકતી નથી અને એમનેમ જ થોડી થોડી વારે ચલાવતા રહીને આ રીતે તરબૂચના ટુકડાને ચાસણી સાથે કૂક કરી લઈશ, જેથી તરબૂચના જે ટુકડા છે એમાં છેક અંદર સુધી ચાસણી આવી જાય. તો અહીંયા તમે જુઓ, લગભગ મેં આને 15 મિનિટ માટે ચાસણી સાથે બોઇલ કર્યા છે. અંદર સુધી એકદમ સરસ ચાસણી આવી ગઈ છે અને તમે જુઓ આપણા જે આ તૂટી ફૂટી છે એકદમ સરસ આ રીતની ટ્રાન્સપરન્ટ પણ દેખાવા માંડી છે. તમે આ રીતે એને ચેક કરો તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે. તો અત્યારે એકદમ ગરમ છે પણ તમે આ રીતે ચેક કરો, ખાઈને ચેક કરો તો એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેશું અને 5-1 મિનિટ જેવી તૂટી ફૂટી ઠંડી થાય પછી આપણે એમાં એક નાની ચમચી જેટલું વનીલા એસેન્સ ઉમેરીશું, જેથી તૂટી ફૂટીનો સ્વાદ એકદમ સરસ લાગે. તમારી પાસે વેનિલા એસેન્સ ના હોય તો તમે રોઝ વોટર, જે આપણા ઘરમાં ગુલાબ જળ હોય, એ પણ થોડું ઉમેરી શકો છો. હવે અહીંયા થોડી તૂટી ફૂટી સેટ થઈ જાય એટલે આપણે એને કલરમાં ઉમેરવાની છે. તો અહીંયા મેં અત્યારે 3 કલર લીધા છે, જેમાં મેં પીળો કલર લીધો છે, ગ્રીન કલર અને ઓરેન્જ રેડ કલર લીધો છે. તો આ રીતે થોડો થોડો કલર લેશું અને કલરમાં આપણે આ રીતે તૂટી ફૂટી ઉમેરી દેશું. તો થોડી થોડી ચાસણી સાથે જ આપણે આ રીતે તૂટી ફૂટીને ઉમેરીશું. ચાસણીમાં તૂટી ફૂટી ડૂબડૂબી રહેશે તો એકદમ સારો એવો તૂટી ફૂટીમાં કલર પણ આવી જશે. અને આ જે ચાસણી વધે છે એનું શું કરવું એ પણ હું તમને લાસ્ટમાં જણાવું છું. તો આ રીતે કલર સાથે આપણે તૂટી ફૂટીને સારી રીતે મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો મેં થોડી થોડી તૂટી ફૂટીને આ રીતે ચાસણીમાં પણ ડૂબડૂબી રાખેલી છે. તો અહીંયા મારી પાસે થોડી તૂટી ફૂટી હજી વધી છે, તો મારી ડોટરનો ફેવરેટ પિંક કલર પણ મેં તૂટી ફૂટી પિંક કલરની પણ થોડી કરી લીધી છે. તો આ રીતે પિંક કલરમાં પણ આપણે તૂટી ફૂટીને આ રીતે મિક્સ કરી દેશું. હવે આ રીતે કલરમાં તૂટી ફૂટીને રાખ્યા પછી આને આપણે 3-4 કલાક માટે આ જ રીતે રહેવા દેશું. તો હવે અહીંયા 3-4 કલાક પછી તમે જોઈ શકો છો આપણી તૂટી ફૂટી બિલકુલ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ આ તૂટી ફૂટી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ અને કેટલો સરસ તૂટી ફૂટીએ કલરને પણ એબ્ઝોર્બ કરી લીધો છે. તો હવે આ સ્ટેજ પર આપણે આ તૂટી ફૂટીને ચાસણીથી અલગ કરી દેશું. તો અહીંયા મેં આ રીતની જાળી લીધી છે. તમારી પાસે આ રીતનું કોઈ પણ કાણાવાળું વાસણ હોય એ લઈ લેવાનું. નીચે તમારે કોઈ થાળી કે પ્લેટ રાખી દેવાની, જેથી એક્સ્ટ્રા ચાસણી હોય એ બધી એમાં આવી જાય. અને હવે આ તૂટી ફૂટીને ચાસણીથી આપણે અલગ કરી દેશું. તો તમે આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ એક ગરણી લઈ લો અને એમાં આ રીતે તૂટી ફૂટીને ઉમેરી દો, જેથી જે કાંઈ પણ એક્સ્ટ્રા ચાસણી છે એ તૂટી ફૂટીમાંથી બધી અલગ થઈ જાય. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધી ચાસણીમાંથી તૂટી ફૂટીને અલગ કરી દીધી છે. હવે આને આપણે આ રીતે જે જાળી છે એના પર સૂકવી દેશું. તમારે જો આ રીતની મોશરવાળી તૂટી ફૂટી જોતી હોય તો ડાયરેક્ટ પણ તમે આને ફ્રીઝમાં રાખીને સ્ટોર કરી શકો છો. આ તૂટી ફૂટી બિલકુલ ખરાબ નહીં થાય. જો તમારે મોશરવાળી જોતી હોય તો આ તૂટી ફૂટી ખાવા માટે બિલકુલ તૈયાર છે. પણ આપણે આને થોડી ડ્રાય બનાવીશું જેથી આપણે આને બહાર પણ સ્ટોર કરી શકીએ. તો એ જ રીતે મેં અહીંયા જે ઓરેન્જ રેડ તૂટી ફૂટી છે એને યલો તૂટી ફૂટીને અને પિંક તૂટી ફૂટીને જાળી પર રાખી દીધી છે. હવે આને 2-3 કલાક માટે પંખા નીચે સૂકવી દેશું. તો આને તમારે ખાસ તડકામાં નથી સૂકવવાની, ઘરમાં પંખા નીચે જ આને તમારે સૂકવી દેવાની. અને આજે આપણા શુગર સિરપ એટલે કે જે ચાસણી વધી છે આનો તમે બહુ જ સારો ઉપયોગ કરી શકો છો. જો તમારે આ ઘરમાં ગોલા બરફના બનાવવા હોય તો એમાં ચાસણી તરીકે તમે આ યુઝ કરી શકો છો. પેપ્સિકલ, જે બાળકોને ફેવરેટ જે પેપ્સી હોય, એ પણ તમે આમાં થોડું પાણી ઉમેરીને બનાવી શકો છો. અથવા તો જો તમારે કંઈ ના કરવું હોય તો ફક્ત થોડું લીંબુ, મીઠું અને સાદું ઠંડુ પાણી ઉમેરી અને તમે આમાંથી કલરફુલ ઠંડુ ઠંડુ લીંબુ શરબત પણ બનાવી શકો છો. તો હવે અહીંયા લગભગ 3-4 કલાક જેટલો સમય થઈ ગયો અને તમે જુઓ આપણી તૂટી ફૂટી આ રીતે સરસ કોરી થઈ ગઈ અને આ બિલકુલ એકદમ ડ્રાય નથી થઈ, અંદરથી તો એકદમ સરસ મોઇશ્ચરવાળી જ છે. તો તૈયાર થયેલી આ તૂટી ફૂટીને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી ફ્રીઝમાં અને બહાર પણ સ્ટોર કરી શકો છો. પછી તમે કેક, આઈસ્ક્રીમ કે પછી કોઈ પણ વસ્તુને સજાવવા માટે તૂટી ફૂટીનો ઉપયોગ કરી શકો છો. અથવા તો બાળકો તો એમને પણ તૂટી ફૂટી ખાતા જ હોય છે, એમની તો ફેવરેટ હોય છે. તો અહીંયા મેં બધી તૂટી ફૂટીને આ રીતે ભેગી કરી અને મિક્સ કરી દીધી છે અને હવે તમે જુઓ આપણી આ કલરફુલ તૂટી ફૂટી કેટલી મસ્ત બની છે. તમે આ જુઓ એકદમ સરસ સોફ્ટ પણ રહી છે.
હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે જો અંદરથી એકદમ સરસ મોઈશ્ચરવાળી આપણી આ તૂટી ફૂટી છે. તો છે ને એકદમ સરસ વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ તરબૂચ પણ ખાવાના અને વધેલી છાલમાંથી આ રીતે તૂટી ફૂટી બનાવીને પણ ખાવાની. અને એવું જ નહીં ખાવાની, આને તમે બનાવીને મેં જેમ તમને કહ્યું એમ મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો જો તમે ક્યારેય આ રીતે તરબૂચની છાલમાંથી તૂટી ફૂટી ના બનાવી હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચ.